नमस्कार मित्रों, एजुकेशन अने न्यूज़नी अंदर आपनो फरीवार स्वागत छे। आज आपणे एक योजनानी चर्चा करीए जेनुं नाम छे मुख्यमंत्री बाल सेवा योजना। जेनी अंदर आपणे वात करीए के कोरोनानी अंदर जेमना माता पिता मृत्यु पाम्या छे अने ते दीकरीने जो लग्न छे तो ते लग्न समय सरकार द्वारा 2 लाख रुपयानी सहाय आपवामां आवशे। तो आ योजनानी अंदर कोण लाभ लई शकशे, डॉक्यूमेंट कया कया जरूर पड़ से, कई रीते अप्लाय करवानू छे, बधीज प्रोसेस आपणे आ वीडियो द्वारा समझावीए। तो मित्रों अंत सुधी बन्या रहेजो। चलो मित्रों शुरुआत करिए, तेनी पहेला जो तमे आ चेनल पर नवा छो तो चेनल ने सब्सक्राइब करी बेल आइकन ऑन करी दो, जेथी आवनारी दरेक योजना अने आवनारी दरेक भर्तीनी माहिती तमने आ चेनल पर वहेली तके मळती रहेशे। चलो आपणे वात करिए तो एक ओवरव्यू जोई लईए અને અહીં આગળ આપેલું છે જે એક આના યોજના વિશે કે જે યોજના યોજનાનું એક ઓવરવ્યૂ આપેલું છે જેના પર થોડું ધ્યાન આપી દઈએ આપણે કે અહીં આગળ તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના, પાલક માતા પિતા યોજના, કોરોના કાળમાં ગુજરાતમાં ઘણા લોકોના મૃત્યુ થયા હતા। આપણને ખબર જ છે કે ગુજરાતની અંદર કે આપણા વિશ્વની અંદર કહી શકીએ કે એક મહા જે મહામારી આવી હતી કોરોનાની, જેની અંદરથી આપણા આપણું એક ભાગ્ય કહેવાય કે આપણે બચી ગયા છીએ, તેની અડફેટમાં નથી આવ્યા, પણ જે જેમના માતા પિતા મૃત્યુ પામ્યા છે તેમના માટે અહીંયા આગળ સરકારે એક યોજના શરૂ કરી છે જેની વાત આપણે કરી રહ્યા છીએ। ઘણા પરિવારોમાં પરિવારના મુખ્ય કામ કરનાર વ્યક્તિનું મૃત્યુ થવાથી તેની પત્ની અને બાળકોના મુખ્ય આધાર છીનવાઈ ગયો છે। ઘણા બધા એવા પરિવાર છે જેની અંદર એક મુખ્ય આપણે મુખ્ય કહી શકીએ કે ઘરની અંદર જે મુખ્ય માણસ છે તેનું મૃત્યુ પામી ગયું તો પાછળ તેમના પરિવારજનો કઈ રીતે ગુજરાન ચલાવશે, જેવી પણ એક સમસ્યા ઊભી થઈ હતી। એવામાં આવા અસરગ્રસ્ત લોકો માટે ગુજરાત સરકાર તરફથી ઘણી સહકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં માતા પાલક માતા પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના મુખ્ય છે। આ યોજના અંતર્ગત બાળકોના માતા પિતા કોરોનામાં મૃત્યુ થવાથી અનાથ થયેલા બાળકોને આર્થિક સહાય આપવામાં આવે છે। ચાલો આ બંને યોજના વિશે આપણે કેટલીક માહિતી અહીંયા આગળ મેળવીએ, એટલે કે આપણે હાલ બાળ યોજના બાળ સેવા યોજના વિશે આપણે માહિતી મેળવીશું। સૌપ્રથમ આપણે વાત કરીએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલીકરણ વિભાગ કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી છે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા। પછી વાત કરીએ આપણે કે યોજનાઓનો હેતુ શું છે, કે યોજનાનો મુખ્ય હેતુ એ છે કે કોરોનામાં મૃત્યુ થયેલા જેમના માતા પિતા હોય તેમના સંતાનોને સહાય આપવા પાત્ર છે। કચેરીનો સંપર્ક આપણે વાત કરીએ તો સમાજ સુરક્ષા કચેરી છે, તેનો આપણે સંપર્ક કરી શકીએ અહીં આગળ તેમના દ્વારા, એટલે કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અંતર્ગત આ યોજના આવે છે। અરજીનો પ્રકાર તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે અહીંયા આગળ, તે પણ મહત્વનું છે। ઓફિશિયલ વેબસાઇટ પણ અહીંયા આગળ આપેલી છે acj.gujarat.government.in। હવે આપણે વાત કરીએ તો અહીંયા આગળ આ યોજનાનો તો હેતુ શું છે અને કઈ રીતે તમને આપતા સિસ્ટમથી અહીંયા આગળ પેમેન્ટ કરવામાં આવશે, એટલે કે આપણે કહીએ કે સહાય કરવામાં આવશે જેની વાત કરીએ તો અહીંયા આગળ જુઓ કે COVID-19 મહામારી દરમિયાન અનાથ થયેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે સહાય પેટે બાળકને 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી માસિક ₹4000 સહાય પેટે આપવામાં આવશે, કે જે બાળક છે તે 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી ₹4000 માસિક આપવામાં આવશે। મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અનાથ બાળકોને 18 વર્ષથી વધારે 21 વર્ષ સુધી કરવામાં આવ્યો છે। શરૂઆતમાં 18 વર્ષ હતો, હવે તે 21 વર્ષ થઈ ગયો છે। મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ માતા પિતા પૈકી એક વાલીનું અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં બાળક દીઠ માસિક ₹2000 સહાય બાળ અંતે 18 વર્ષ પૂર્ણ થયા ત્યાં સુધી આપવામાં આવશે। જો તેમના માતા અને પિતા બંને મૃત્યુ પામી ગયા છે તો તેને માસિક ₹4000 આપવામાં આવશે। અને આપણે બીજી વાત કરીએ કે માતા અથવા પિતામાંથી એકનું મૃત્યુ થયું છે તો તેને ₹2000 જે માસિક સહાય આપવામાં આવશે। પછી વાત કરીએ તો અહીંયા આગળ પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાભાર્થી દીકરીના લગ્ન સમયે 2 લાખ સહાય આપવાની બાબત વર્ષ 2023-24 માટે કુલ આપણે 200 લાખની નવી બાબતની કરેલ દરખાસ્તને નાણાં વિભાગ દ્વારા સૈવાધિક મંજૂરી આપવામાં આવેલ છે। હવે અહીંયા આગળ આ એક અગત્યનો પાસો છે જેના માટે આપણે અહીંયા આગળ વિડીયો બનાવીએ છીએ કે જે ઉપરના જે હપ્તા હતા જે 18 વર્ષ સુધી આપવામાં આવતા જ
હતા પણ જે નવો પાસો ઉમેર્યો છે જે વર્ષ 2023-24 માટે જે છે કે દીકરીના જ્યારે લગ્ન થાય છે તે સમય સરકાર દ્વારા આ યોજના જો ચાલતી હશે તો તે દરમિયાન 2 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે જે પણ એક અગત્યનો પોઈન્ટ છે અહીંયા આગળ જે ખાસ તમે મદદ કરી શકો છો કોઈ આવા વ્યક્તિને કે જેમના માતા પિતા અથવા કે બંને મૃત્યુ પામ્યા છે અને જે દીકરી છે એના લગ્ન કરવા માટે ને આપણે કહીએ કે દીકરી લગ્ન જેના લગ્ન થાય તે ઉંમરની થઈ ગઈ છે તો આપણે આ યોજનાનો ચોક્કસ તેને આપણે લાભ પહોંચાડી શકીએ છીએ અને આપણે જો એજ્યુકેટેડ છો તમે તો તમે જરૂરથી સમાજની અંદર સેવા કરી શકો છો તમારે ખાલી તેને જાણ કરવાની છે આ વિડીયોના માધ્યમથી અથવા તમે ઓફલાઈન પણ જાણ કરી તેને એક મદદરૂપ થઈ શકો છો પછી વાત કરીએ તો કે સમાજ સુરક્ષા ખાતા દ્વારા પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અને લાભાર્થી દીકરીના લગ્ન સમયે 2 લાખ સહાય આપવાની બાબત યોજનાએ સરકારશ્રી તરફથી મંજૂરી મેળવવામાં આવેલ છે હવે આપણે થોડીક શરતોની વાત કરી લઈએ કે આ યોજના હેઠળ જો તમારે લાભ લેવો છે તો કઈ કઈ શરતો અહીંયા આગળ લાગુ પડે છે તો આ યોજના તારીખ 1/4/23 થી સમગ્ર ગુજરાતમાં લાગુ પાડવામાં આવી છે પછી વાત કરીએ તો પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાભાર્થી પૈકી 1/4/2023 ના રોજ કે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાઓને આ ઠરાવથી મળનાર સહાય લાભ મળવા પાત્ર રહેશે એટલે કે 1/4/2023 પછી એટલે કે હાલની અંદર જે લગ્ન કરે છે એટલે જેને જ આ મળવા પાત્ર સહાય રહેશે જે 2 લાખની આપણે વાત કરી તે આ યોજનાનો લાભ એક જ વાર મળવા પાત્ર રહેશે કે આ યોજનાનો લાભ માત્ર એક જ વાર મળવા પાત્ર રહેશે આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયા તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવાની હોય છે અને 1/4 પછી જો લગ્ન કરી નાખ્યા છે તેમ છતાં જો હાલ સહાય મેળવી છે તો તમે 2 વર્ષની અંદર આ યોજનાનો લાભ મેળવી શકો છો સહાયની રકમ ડીબીટી મારફતે સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને આ રકમ લાભાર્થીના કન્યાના બેંક ખાતામાં ડીપીટી મારફતે એક સાથે જમા કરવામાં આવશે કે જે કન્યા છે તેનું ખુદનું પર્સનલ એકાઉન્ટ છે તેની અંદર આ રકમ જમા કરવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે અરજી કરવાની હોય છે તો આ યોજનાનો લાભ લેવો છે તો તમારે જિલ્લા કક્ષાએ જઈને અરજી કરવી પડે છે ત્યારબાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા રજૂ કરેલા આધાર પુરાવાની ચકાસણી કરી મંજૂરી કરવામાં આવે છે જે તમે ડોક્યુમેન્ટ આપશો જેની ચકાસણી કરશે અને પછી આ યોજના મંજૂર કરવામાં આવે છે આમ યોજનાને સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા અનુસરી લાભાર્થીને પસંદગી કરવામાં આવે છે પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમય 18 વર્ષ પૂર્ણ થયેલી લગ્ન બાદ લાભાર્થી દ્વારા મેરેજ સર્ટિ સાથે કરવામાં આવેલ સહાય આપવાની અરજી આધારે 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે એટલે કે જો લગ્ન થઈ ચૂક્યા છે 1/4/2023 પછી લગ્ન થયા છે તો જો તો તમારે સહાય મેળવવી છે જે ઉમેરવા છે તેને તો તમારે મેરિટ સર્ટિફિકેટ છે તે તમારે ઉલ્લેખિત કરવું પડશે અહીંયા આગળ આ યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે એટલે કે જે શરતો આપણે આગળ વાત કરી તે ચુસ્તપણે પાલન કરશું કારણ કે ઓફલાઈન છે એટલા માટે તો જ આપણો જે અધિકારી છે આપણા સમાજ કલ્યાણ અધિકારી છે તેમના દ્વારા મંજૂર થશે જિલ્લાની અંદર જે છે તે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના ડોક્યુમેન્ટ લિસ્ટ એટલે કે અહીંયા આગળ આપણે કયા કયા ડોક્યુમેન્ટ લિસ્ટ જોશે જે કન્યા અહીંયા આગળ એપ્લાય કરે છે જેની વાત કરીએ જે ઉમેરવા જ કન્યા છે જેની વાત કરીએ તો કન્યાના જન્મ તારીખનો પુરાવો એટલે કે જન્મ તારીખનો દાખલો હોવો જોઈએ કન્યા જેની સાથે લગ્ન કરવાની છે તેનો પણ જન્મ તારીખનો દાખલો હોવો જરૂરી છે પાલક માતા પિતા યોજના અથવા બાળ સેવા યોજના લાભ મેળવેલ હોય તેનો પણ પુરાવો અહીંયા આગળ હોવો જોઈએ જે આપણે આગળ વાત કરી તેમ કે જો 2-2 હજારના હપ્તો અથવા કે 4-4 હજારનો હપ્તો લે છે તેનો પણ એક પુરાવો હોવો જરૂરી છે લગ્ન નોંધણીનો દાખલો એટલે કે જો 1/4 પહેલાં લગ્ન કરી દીધા છે અને 2 વર્ષની અંદર તમારે સહાય લેવી છે તો તમારા લગ્ન નોંધણીનો દાખલો હોવો જરૂરી છે જે પણ અગત્યનું છે મેરિટ સર્ટિફિકેટ કન્યાનું આધાર કાર્ડ હોવું જરૂરી છે કન્યાનું બેંક એકાઉન્ટની વિગતો પણ હોવી જરૂરી છે રદ કરેલો ચેક અથવા બેંક એકાઉન્ટની નંબરવાળું પાન પુસ્તક પાનની નકલ જે તમને અહીંયા આગળ આપેલી છે કે જે પાસબુક છે તેની નકલ હોવી જરૂરી છે એટલે કે આપણે રેગ્યુલરી તેનો એકાઉન્ટ હોવું જરૂરી છે તે આપણે કહેતા હોઈએ છીએ અને બીજી વાત કરીએ આપણે તો અહીંયા આગળ અગત્યની લિંક જેની વાત કરીએ તો તમને અહીંયા આગળ લિંકમાં પણ આપણે ઠરાવ જોઈ લઈએ એક ઠરાવ પસાર કરવામાં આવેલો હતો જેથી તમને કોઈ ડાઉટ ના રહે કે આ યોજના સાચી છે કે
खोटी। तो मित्रों आ एक सारी योजना कही सकिए अहीं आगळ जे तमे अहीं आगळ जोई शको छो। आपणे एक वार लिंक पर क्लिक करिए तो आ योजना सारी आपणे कही सकिए। सॉरी अहीं आगळ डाउनलोड थई गई छे, आपणे डाउनलोड पर જઈને ખોલી લઈએ। તો અહીંયા આગળ દેખો અહીંયા આગળ તમને ઠરાવ પણ જોવા મળે છે કે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા 23/6/2023 ના રોજ સચિવાલય ગાંધીનગર દ્વારા। અને જે ઠરાવમાં જે આપણે વાત કરી આગળ તે બધી જ વાત અહીંયા આગળ કરવામાં આવેલી છે કે જે 1/4/2023 નવો કાયદો એટલે કે 2 લાખ રૂપિયાની સહાય વર્ષ 2023-24 માટે આપવામાં આવશે દીકરીના લગ્ન સમય। તો આ એક ઇન્ફોર્મેશન માહિતી હતી, જે પણ પરિવારને આની જરૂર છે ત્યાં સુધી વિડીયો ચોક્કસ પહોંચાડો અથવા તમે ઓફલાઈન પણ તેને મદદ કરી શકો છો। તો મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો જેથી આવનારી દરેક યોજના અને આવનારી દરેક ભરતીની માહિતી તમને આ ચેનલ પર તરત જ મળી જશે। તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ આવી જ ઇન્ટરેસ્ટિંગ ભરતી સોરી આવી જ ઇન્ટરેસ્ટિંગ યોજના સાથે। થેન્ક યુ સો મચ।